Hey guys, welcome back to our academy channel. આજે આપણે જોવાના છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વિશે. તો આ જે ટોપિક છે મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર આની અંદરથી એક કે બે ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, આ વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ પહેલાં એ કરી દો, શરૂ કરે વિડીયો. ઓકે, તો આપણને પહેલાં તો ખબર જ છે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કેટલા છે. 5 છે, IgM, IgG, IgA, IgE એન્ડ IgD. શરૂ કરીએ IgMથી. IgM છે એ એક્યુટ ઇન્ફ્લામેશનને ઇન્ડિકેટ કરે છે. IgM છે એ લાર્જેસ્ટ સાઇઝની અંદર હોય છે અને ફર્સ્ટ એન્ટીબોડી ડિટેક્ટેડ આફ્ટર ઇન્ફેક્શન. તો આમાં પણ IgM આન્સર આવશે. તો IgMની અંદર આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. એક તો ઇન્ડિકેટ એક્યુટ ઇન્ફ્લામેશન, લાર્જેસ્ટ ઇન સાઇઝ, ફર્સ્ટ એન્ટીબોડી ડિટેક્ટેડ આફ્ટર ઇન્ફેક્શન. ઓકે, આ ત્રણ વસ્તુ એની અંદર યાદ રાખવાની. આગળ જોઈશું IgG. IgG છે એ ક્રોનિક ઇન્ફ્લામેશન ઇન્ડિકેટ કરે છે. લાર્જેસ્ટ ઇન નંબર છે, 75% હોય છે અને પાસ્ટ પ્લેસેન્ટા. એટલે આ એક એવું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે જે પ્લેસેન્ટાને ક્રોસ કરે છે. એટલે આ મોસ્ટ IMP છે. ઘણી એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી ગયો છે. IgG છે એ પ્લેસેન્ટાને ક્રોસ કરે છે. ઓકે, અને ક્રોનિક ઇન્ફ્લામેશનને ઇન્ડિકેટ કરે છે. આ વસ્તુ યાદ રાખજો આમાં. હવે આગળ જોઈશું IgA. IgAની અંદર આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર જોવા મળે છે. તો બ્રેસ્ટ મિલ્ક, મ્યુકસ એન્ડ બ્લડ, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે બ્રેસ્ટ મિલ્ક. એક્ઝામની અંદર વારે વારે એ જ ક્વેશ્ચન આવે છે કે બ્રેસ્ટ મિલ્કની અંદર કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન જોવા મળે છે. તો આન્સર આવશે IgA. ઓકે, આગળ જોઈશું IgE વિશે. IgE આવે એટલે મનમાં એલર્જી એવું યાદ રાખવાનું. IgEની અંદર આવશે હાઈપર સેન્સિટિવિટી ઓર એલર્જીક રિસ્પોન્સની અંદર આ IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન જોવા મળશે. ઓકે, આગળ જોઈશું IgD. IgDની અંદર ડિફરન્શિએશન ઓફ બી લિમ્ફોસાઇટનું ડિફરન્શિએશન જોવા મળશે. ઓકે, આની અંદર ડી પરથી યાદ રાખજો, ડિફરન્શિએશન ઓફ બી લિમ્ફોસાઇટ. ઓકે, ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ બધા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વિશે. IgM લાર્જેસ્ટ ઇન સાઇઝ, એક્યુટ ઇન્ફ્લામેશન ઇન્ડિકેટ કરે છે, ફર્સ્ટ એન્ટીબોડી ડિટેક્ટેડ આફ્ટર ઇન્ફેક્શન. IgG છે એ ક્રોનિક ઇન્ફેક્શન અરે ક્રોનિક ઇન્ફ્લામેશન ઇન્ડિકેટ કરે છે. લાર્જેસ્ટ ઇન નંબર હોય છે, 75% હોય છે અને પ્લેસેન્ટાને ક્રોસ કરે છે. IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન એ બ્રેસ્ટ મિલ્ક, મ્યુકસ અને બ્લડની અંદર જોવા મળે છે. IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન એ હાઇપર સેન્સિટિવિટી અથવા તો એલર્જીક રિસ્પોન્સની અંદર જોવા મળે છે. IgD ઇન ડિફરન્શિએશન ઓફ બી લિમ્ફોસાઇટમાં જોવા મળે છે. ઓકે, આગળ આપણે ક્વેશ્ચન્સ જોઈશું આના રિલેટેડ. કોમનલી આસ્ક ક્વેશ્ચન્સ હોય છે આગલા એક્ઝામની અંદર, જે બધા પૂછાય હોય છે એ ક્વેશ્ચન આપણે જોઈ લઈશું. એમાં પહેલો ક્વેશ્ચન જોઈશું, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્ડિકેટ ક્રોનિક ઇન્ફ્લામેશન. એનો આન્સર છે IgG. સેકન્ડ ક્વેશ્ચન જોઈશું, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ રિસ્પોન્સિબલ ફોર એલર્જીક રિસ્પોન્સ. એનો આન્સર છે IgE. થર્ડ ક્વેશ્ચન, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ પ્રેઝન્ટ ઇન બ્રેસ્ટ મિલ્ક. IgA. વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન કોઝિસ મસ્ટ સેલ્સ ટુ રિલીઝ હિસ્ટામાઇન. તો એનો આન્સર આવશે IgE. ફિફ્થ ક્વેશ્ચન જોઈશું, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ ફર્સ્ટ ડિટેક્ટેડ આફ્ટર એક્સપોઝર ટુ એન્ટીજન. એનો આન્સર આવશે IgM. સિક્સ્થ ક્વેશ્ચન, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડિફરન્શિએશન ઓફ બી લિમ્ફોસાઇટ્સ. એનો આન્સર આવશે IgD. સેવન્થ ક્વેશ્ચન, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ પ્રોટેક્શન ફ્રોમ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એનો આન્સર આવશે IgM. એઇટ નંબરનો ક્વેશ્ચન જોઈશું, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન કેન પાસ પ્લેસેન્ટા. એનો આન્સર આવશે IgG. નાઇન્થ ક્વેશ્ચન જોઈશું, વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોવાઈડ પ્રોટેક્શન ફ્રોમ પેરાસાઇટ. એનો આન્સર આવશે IgE. ઓકે ગાઈઝ, પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.